गेट सर्कल ने फरी एक वार कोरोना वैक्सीन माटे થઈને બેનરો તેમજ સર્કલ ને વિમાન કોરોના વેક્સિનનું ચિત્ર આપવામાં આવ્યું। સુરત શહેરમાં કોરોનાનો કેસ સરકાર દ્વારા 18 થી 45 વર્ષના યુવાનોને વેક્સિન રસી મુકાવવા આહવાન। સરકાર યુવાનોમાં નવી જાગૃતિ આવે અને કોરોના વેક્સિન લઈને લોકો સુરક્ષિત રહે તે માટે થઈને સરકાર પોતાના પ્રયત્ન કરી રહી છે। સુરત પ્રશાસન દ્વારા પણ કોરોના વેક્સિનેશનને લઈને જાગૃતિ અભિયાન કરી રહી છે। સુરતના આઠવા ગેટ સર્કલ છે તે કોરોના વેક્સિનેશનના આબેહૂબ ચિત્ર માટે બનાવવામાં આવ્યું છે। સુરતીઓને આ સર્કલથી ઘણું બધું મળ્યું છે। જો વાત કરવામાં આવે તો કોરોના સમયમાં પણ આ સર્કલને આવી જ રીતે એક લોકજાગૃતિ માટે ઉપયોગ કરી લોકોની સમજ માટે માસ્ક પહેરવામાં આવ્યું હતું, ત્યારે અત્યારે પણ કોરોના વેક્સિનેશન માટે થઈને લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી પ્લેનને આબેહૂબ વેક્સિન બનાવવામાં આવી છે, જેથી કરીને લોકોને આ ચિત્રથી પ્રેરણા મળે કે વધારેમાં વધારે વેક્સિનેશનનો લાભ લે સુરતી જેનો જે હેતુથી ચિત્ર બનાવવામાં આવ્યું છે। બ્યુરો રિપોર્ટ સ્પીડ ન્યૂઝ 17 હરમેશ સત્યની સાથે। कोरोना ने महत आपवा वैक्सीनेशन ज अक्सर उपाय छे। वैक्सीनेशन अभियान मा आपणे गुजरातीओ अग्रेसर छीए, परंतु कोरोना सामेनो जंग जीतवा आपणे आ झुंबेश ने वधु वेगवान बनाववानी छे। 45 वर्ष थी वधु वयनी दरेक व्यक्ति वहेला मा वहेली तके वैक्सीन ले ए अनिवार्य छे। कोरोना सामे आ अमोघ शस्त्र ए वैक्सीन छे। સમગ્ર રાજ્યમાં આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓમાં વેક્સિન આસાનીથી ઉપલબ્ધ છે, અને હા, કોરોનાની રસી સંપૂર્ણ સલામત છે, એટલે વેક્સિન લેવામાં કોઈ વિલંબ ન કરીએ। કોરોનાની કૂચને અવરોધવાનો અક્સીર ઉપાય એટલે રસીકરણ। આ એપ્રિલને રસીકરણ માસ બનાવીએ, આપણે વેક્સિન લઈએ અને સ્વજનોને લેવડાવીએ। માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ।